ગુજરાતમાં મોંઘું શિક્ષણ લીધા પછી લાખોની સંખ્યામાં બેરોજગારો છે. સરકારી નોકરી તો નથી મળતી, પણ ગુજરાતના લોકોને ગુજરાતના પ્રજાના ટેક્સના પૈસાથી જે ઉદ્યોગોને આપણે સગવડોને રાહતો આપીએ છીએ, એ ઉદ્યોગો પણ ગુજરાતના સ્થાનિક યુવાનોને રોજગાર નથી આપતા. અને ગુજરાતના સ્થાનિક યુવાનોને રોજગાર મળે એટલા માટે 85% સ્થાનિક યુવાનોને રોજગાર આપવા માટે સરકારનો 1995નો ઠરાવ છે, અને એનો અમલ કરવાની જવાબદારી સરકારની છે, અને એનું બરોબર પાલન થાય એ જોવા માટે આખું તંત્ર પણ સરકાર પાસે છે. પણ આજે વિધાનસભાની પ્રશ્નોત્તરીના જવાબમાંથી જે આંકડા મળ્યા છે, જે હકીકતો મળી છે, એનાથી સ્પષ્ટ થાય છે કે આ સરકારની ગુજરાતના યુવાનોને સ્થાનિક રોજગારી મળે એ માટે કોઈ ઈચ્છાશક્તિ પણ નથી, અને ઠરાવો હોવા છતાં એનો અમલ નહીં કરનારા ઉદ્યોગો સામે કે સંસ્થાઓ સામે પગલાં નહીં લેવાને કારણે ગુજરાતના યુવાનો રોજગારથી વંચિત રહ્યા છે. ખાનગી ઉદ્યોગો તો રોજગાર નથી આપતા, પણ જે કેન્દ્ર સરકારના જાહેર સાહસો છે, આપણે અહીંયા કહીએ કે ડબલ એન્જિન સરકાર છે, મોસાળમાં જમણવારને માં પીરસનારી એમ આપણા ગુજરાતના જ વડાપ્રધાન છે, અને કેન્દ્ર સરકાર હસ્તકના જાહેર સાહસો પણ જ્યારે સ્થાનિક લોકોને રોજગારી આપવાના પરિપત્રને ધોળીને પી જતા હોય ત્યારે એનાથી શરમજનક બાબત ગુજરાતમાં ના હોઈ શકે. અમદાવાદ અને મહેસાણા જિલ્લામાં છેલ્લા 2 વર્ષમાં, એટલે કે 2022-23ના વર્ષમાં કયા કયા એકમોએ સ્થાનિક રોજગારીના પરિપત્રનું ઉલ્લંઘન કર્યું એ બાબતની પ્રશ્નોત્તરીના જવાબમાં જે જવાબ મળ્યા છે કે જે કેન્દ્ર સરકારના એકમો છે, હસ્તકની એની સંસ્થાઓ છે, એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા, ONGC, સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા, સેન્ટ્રલ વેરહાઉસ કોર્પોરેશન, કોટન કોર્પોરેશન, આ કેન્દ્ર સરકારની સંસ્થાઓ પણ 85% સ્થાનિક રોજગારી આપવાના પરિપત્રનું પાલન નથી કરતું, અને 1 વર્ષે પાલન ના કરે અને એની સામે જો સરકારે પગલાં લીધા હોત તો બીજા વર્ષે ચોક્કસ પાલન કર્યું હોત. પણ આ જ સંસ્થાઓએ 2022માં પણ સ્થાનિક યુવાનોને રોજગાર ના આપ્યો અને 2023માં પણ સ્થાનિક યુવાનોને રોજગાર નથી આપ્યા. એ જ રીતે જે ખાનગી કંપનીઓ છે, એ સુઝુકી મોટર ગુજરાત પ્રાઇવેટ લિમિટેડ હોય, ફોર્ડ ઇન્ડિયા હોય, કોલગેટ પામોલિન હોય, કે ટાટા મોટર્સ જેને આપણે કરોડો રૂપિયાની સહાય આપી છે, હોન્ડા મોટરસાયકલ હોય, જીલેટ હોય, કે આવી જે મોટી મોટી કંપનીઓ છે જેને આપણે રસ્તા, પાણી, વીજળી, ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો ખૂબ મોટો ફાયદો કરાવીએ છીએ, રાહતો આપીએ છીએ, એ ખાનગી કંપનીઓએ પણ સતત 2 વર્ષ સુધી સ્થાનિક લોકોને રોજગાર આપ્યો નથી. એનો સ્પષ્ટ મતલબ છે કે સરકાર ખાલી પરિપત્રો કરે છે, ઠરાવો બહાર પાડે છે, પણ એનો અમલવારી થતી નથી. આ ઉદ્યોગો, આ સંસ્થાઓ એને ધોળીને પી જાય છે, અને યુવાનોને રોજગાર આપવામાં સરકાર સદંતર નિષ્ફળ ગઈ છે. પરિપત્રોનો અમલ કરાવવામાં સરકાર ઉદાસીન છે, અને એનું કોઈ પણ જાતનું અમલવારી થતી નથી, એ આ જવાબ પરથી સ્પષ્ટ ફલીભૂત થાય છે. આજે વિધાનસભાની પ્રશ્નોત્તરીમાં વિરોધ પક્ષના નેતા અમિતભાઈ દ્વારા વર્ષ 2023ની જે સરકારી નોકરીઓની સાથે સાથે ખાનગી નોકરીઓ જે કંપનીઓમાં છે એમાં સ્થાનિક ગુજરાતીઓને નોકરી નથી મળતી એ બાબતે આક્ષેપ કર્યો હતો, અને સમગ્ર ગુજરાતની અંદર સરકારના GR મુજબ જે પણ ખાનગી કંપનીઓ છે તેની અંદર સ્થાનિકોને 75%થી વધુ નોકરી આપવાનો સતત પ્રયાસ પણ થતો હોય છે. અમારી વિરમગામ વિધાનસભાની જ વાત કરીએ, અમદાવાદ જિલ્લાની, તો અમદાવાદ જિલ્લાની અંદર સાણંદ અને માંડલનો સર વિસ્તાર એ ખૂબ મોટો ઓટોમોબાઈલ હબ બન્યું છે. મારુતિ હોય, હોન્ડા હોય, ફોર્ડ હોય કે અન્ય કોઈ પણ કંપની હોય, એ તમામ કંપનીઓમાં સ્થાનિક લોકોને નોકરી આપવા માટે
સરકાર તરફથી અને સ્થાનિક આઈટીઆઈઓમાં પણ ભરતી રોજગારી મેળો પણ કરવામાં આવે છે અને મોટા પ્રકારમાં સ્થાનિક લોકોને ભરતી રોજગારી મેળાના માધ્યમથી સ્થાનિક કંપનીઓમાં જ નોકરી આપવા માટે સ્થાનિક કંપનીઓ, સ્થાનિક ધારાસભ્યો અને સરકારના માધ્યમથી વિશેષ પ્રયાસ કરવામાં આવે છે. સતત કોંગ્રેસ દ્વારા એ આક્ષેપ કરવામાં આવતો હોય છે કે સ્થાનિક કંપનીઓમાં સ્થાનિક લોકોને, સ્થાનિક યુવાનોને નોકરી નથી મળતી. પરંતુ કદાચ કોંગ્રેસને એ વાતની જાણકારી નહીં હોય કે સ્થાનિક આઈટીઆઈઓમાં સ્થાનિક કંપનીઓના જે હેડ હોય એ લોકો વર્ષે એકવાર ત્યાંના સ્થાનિક આઈટીઆઈના યુવાનોને પણ ડાયરેક્ટ કંપનીઓની અંદર નોકરી આપવાનું પ્રાવધાન કરેલું છે. ગુજરાતની અંદર અમદાવાદ જિલ્લો હોય, મહેસાણા હોય કે જામનગર હોય, આ તમામ જગ્યાએ સ્થાનિક યુવાનોને સરકારી નોકરીની સાથે સાથે ખાનગી કંપનીઓમાં પણ નોકરી મળે એના માટેના વિશેષ પ્રયાસ થાય છે. અને એનાથી પણ વિશેષ આપણે અમદાવાદની જ વાત કરીએ તો અમદાવાદમાં ઘણી એવી કોલેજો છે, ઘણી એવી એન્જિનિયરિંગ કોલેજો છે જ્યાં મોટી મોટી કંપનીઓ ડાયરેક્ટ આવીને યુવાનોને પ્લેસમેન્ટ પણ આપતી હોય છે. એટલે રાજ્ય સરકાર માને ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં એ સતત પ્રયાસ કરે છે કે સરકારી નોકરીઓની સાથે સાથે ખાનગી કંપનીઓમાં પણ યુવાનોને તત્કાલ નોકરીઓ મળે. અને જે પણ યુવાન ખર્ચા કરીને ભણી ગણીને જે બહાર નીકળે છે એ ભટકે નહીં, એ બેરોજગાર ન રહે એના માટેનો પણ સરકાર તરફથી ખાનગી કંપની અને સરકારી નોકરીઓ માટેનો વિશેષ પ્રાવધાન પણ કરેલું છે અને પ્રયાસ પણ કરેલા છે. પરંતુ કોંગ્રેસ કોઈ મુદ્દો ન હોય એટલે ચૂંટણી આવે ત્યારે ખેડૂતોનો મુદ્દો, બેરોજગારીનો મુદ્દો ઉપસાવીને લોકોને ગેરમાર્ગે દોરવાનું કામ કરે છે. હમણાં જ રાજ્ય સરકારે જીપીએસસીની હોય, ક્લાસ 1, 2, 3ની કોઈ પણ પરીક્ષા હોય એની અંદર પારદર્શિકતા લાવીને પણ યુવાનોને નોકરી આપવા માટેનો વિશેષ આયોજન પણ કરેલું છે. અને આવનારા દિવસની અંદર આમ તો આખા ગુજરાતની સાથે સાથે દેશની વાત કરીએ તો સમગ્ર ભારતની અંદર ગુજરાત રોજગારી આપવામાં આજ પણ અવ્વલ રહ્યું છે, જેના કારણે યુવાનોને ઘણી ઢાઢક પણ મળી છે.